આપણા મોદી સાહેબ જ્યારે અહીં મુખ્યમંત્રી હતા ત્યારે અમને એક જ કીધેલું કે બહેનો ખાલી મને પોસ્ટ કાર્ડ લખજો હું ગયા ગમે ત્યાં આસુ ને તો તમારો સંદેશો પહોંચાડી પણ ખબર નહીં મોદી સાહેબને અમારો સંદેશો મળે છે કે નથી મળતો એટલે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારો સંદેશ અમારા માનનીય મુખ્યમંત્રીમાંથી માનનીય શ્રી વડાપ્રધાન બનેલા દિલ્હીની ગાદી ઉપર બેઠા છે કોઈ નથી સાંભળતું તમે તો અમારી બહેનોની વાત સાંભળો મારા સાહેબ શ્રી પૂર આવ્યા હોય ત્યારે ટ્રેક્ટર પણ ન જઈ શકે એવામાં બહેનોને ઢસેડીના પાણી ભીખ માંગવી પડે આવું ન હોવું જોઈએ માતા મરણ અને બાળમરણ ઘટાડવામાં ગુજરાત મોખરે છે અને એમાં અમાર રોજ ફાળો છે જે માતા મરણ બાળમરણ ઘટાડે છે એ અમારી જ કેડરે ઘટાડેલી છે અને હજી પણ અમે ઘટાડશું પણ ગુજરાત સરકારને એક જ કહેવાનું છે

અત્યારે અહીંયા આ જમાવડો છે સરકારી કર્મચારીઓની પોતાની માંગોને લઈને અહીંયા એકત્રિત થયા છે સમગ્ર વિસ્તારમાં ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાની પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી દીધો છે જેથી આ લોકો બહાર ના નીકળી શકે આપણે અહીંયા જે કર્મચારીઓ હાજર છે એમની સાથે વાત કરીશું શું એમના શું મુદ્દા છે શું નામ છે તમારું આશિષ બ્રહ્મભટ આશિષભાઈ ક્યાંથી જાઓ ઊભા થઈ જાઓ હા તો ક્યાંથી જો આપ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ મહામંત્રી અને ક્યાંથી આવ્યા છો સાબરકાંઠા સાબરકાંઠાથી તો સાબરકાંઠાથી થી પોલીસે આવી જઈ ગયા તો હા આવે છે એટલે શેના માટે તમને રોકવા આવ્યા છે સાથે સાથે લઈને આવ્યા છે રોકવા માટે કે અમે ત્યાં ઘર ના જ ડિટેન કરવા માટેનો પ્રયત્ન હતો પણ અમે સમય સૂચકતા જોઈને આવી ગયા હતા અચ્છા તો અત્યારે અમે બહાર જોયું કે ચારે બાજુ તો પોલીસે તમને કોર્ડન કરી દીધા છે અને અહીંયા હવે નેટવર્ક કે મોબાઈલ નથી આવી રહ્યા તો પછી તમારું આંદોલન ક્યાં સુધી પહોંચશે અમારું આંદોલન ભૂખ હડતાલનું આંદોલન છે અમારે નેટવર્કની કોઈ જરૂર નથી અહીંયા જ બેસી રહેવાના

જ્યાં સુધી સરકાર અમારા પ્રશ્નો નિરાકરણ ન લાવે ત્યાં સુધી મેદાન છોડશું નહીં બરાબર હા બીજા લોકો સાથે પણ વાત કરીએ મહિલાઓ સાથે વાત કરીએ હા આવું છે શું નામ છે બેન તમારું કલ્પના પટેલ ક્યાંથી આવ્યા છો તમે આણંદ જિલ્લામાંથી આણંદથી આવ્યા કેટલા દિવસથી તમે આરું આંદોલન ચાલી રહ્યું છે પિસ્તાળીસ દિવસથી પિસ્તાળીસ દિવસથી અને શું હવે માંગ સ્વીકારવામાં નહી આવે તો આગળ શું? જો સરકાર નહીં ડગે તો અમે પણ ડગવા તૈયાર નથી જેટલા દિવસ થશે જ્યાં સુધી પગાર વિસંગતા દૂર થઈ અને પગાર વિસંગ ટેકનિકલ ઘણીને પગાર વિસંગતા દૂર નહીં કરે ત્યાં સુધી અમારી હડતલ ચાલુ રહેશે. પગાર વિસંગતા એટલે સામાન્ય વ્યક્તિને સમજવું હોય જાણે કે મને ખ્યાલ નથી જે દર્શક જોઈ રહ્યા છે એમને ખ્યાલ નથી એમને કેવી રીતે સમજાવું? પંચાયત હસ્તકના તમામ એવા કર્મચારી છે કે જે બાર પ્લસ બે ડિપ્લોમા કોર્સ છે કે જેને ટેકનિકલ ગણાય અમારા કર્મચારી એમપીએચ ડબલ્યુ હોય કે એફએચ ડબલ્યુ હોય એ બાર વત્તા બે બે વર્ષનો કોર્સ છે એટલે અમારામાં લખેલું છે કે એફએચ ડબલ્યુ કોર્સ હોય કે એમપીએચસનો કોર્સ હોય ડિપ્લોમા કોર્સ તથા ડિપ્લોમા મિનિંગ કે ટેકનિકલ તો જો અધર્સને ટેકનિકલ ગણીને એ લોકોનો પગાર વિશંગતા દૂર કરીને ગ્રેડ પર ઊંચો હોય તો અમારો શા માટે નહીં અને અમારા કર્મચારી ઘેરે ઘેર ફરીને સેવા આપે છે છતાં પણ આરોગ્ય કર્મચારી નોંધ નથી લેવાતી તો હવે બીજા ઘણા બધા કર્મચારીઓ પણ આંદોલન પર હતા તમામ કર્મચારીઓને તો ખસડી લેવામાં આવ્યા છે ઘણા બધાના મુદ્દા માની લેવામાં આવે છે તો હવે તમને શું લાગે તમારી વાત માનશે અમારી વાત માનશે જે દિવસ અને અમારો જ્યારે ઠરાવ થશે એ દિવસ અમે અહીંયાથી જતા રહીશું જો જ્યાં સુધી અમારી વાત માનવામાં નહીં આવે પગાર વિસંગતા દૂર કરવામાં નહીં આવે એ બી ઠરાવ સાથે

અમે બી સરકાર સામે ટક્કર આપી રહ્યા છીએ સરકાર જો આ સુધી નહીં માને તો અમે બી નહીં માને કારણ કે અમે ટેકનિકલ છીએ અમે કોઈ બી તાલીમ લઈએ એમાં અમારો ટેકનિકલ શબ્દ સાથે જોડાય છે જો અમે ટેકનિકલ નથી તો અમે ઇન્જેક્શન આપીએ છીએ બીપીમાં આપીએ છીએ ડિલિવરીઓ કરીએ છીએ તો અમે ટેકનિકલ નથી એ સાબિત કરે ટેકનિકલ છીએ એટલે ટેકનિકલ હક અમને આપવો જ પડશે સરકાર તો પણ જે આંદોલન કરતા હોય એ વ્યક્તિને જેટલા લોકો આંદોલન કરતા હોય એમના માટે નવો શબ્દ શબ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહે કે આંદોલન જીવ્યો છે આ લોકો જી સાહેબને મારી વિનંતી છે અમે આંદોલન જીવ્યો નથી અમે કોરોના વોરિયર્સ છીએ અમે હેલ્થ વોરિયર્સ છીએ કોરોનાના કપરાકાળ દરમિયાન અમે અમારા પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર ગુજરાતની ગ્રામ્ય જનતાઓ માટે અમે પોતાની જાનને જોખમમાં મૂકીને પણ એને કોરોના કપરા અમેથી બહાર કાઢ્યા છે આજે અમે કોરોના વોરિયર્સ છીએ આંદોલન જીવી નથી અમારો સામાન્ય હક છે મળવાપાત્ર હક છે એક ઓગણીસસો ગ્રેડ પે અત્યારે જે જે એમ કહેવાય કે બહુ જ ઓછો છે બીજા રાજ્યમાં બેતાલીસસો ગ્રેડ પે રાજ્ય હરિયાણાથી માંડીને ઘણા બધા રાજ્યોમાં છે અને એ તો આપણું તો વિકસિત રાજ્ય છે વિકસિત રાજ્ય આપણું એટલું સમૃદ્ધ રાજ્ય અને આરોગ્ય કર્મચારીઓ તમારી 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 વ્યાખ્યા શું છે સમૃદ્ધ કે વિકસિત રાજ્ય સમૃદ્ધ રાજ્ય એટલે કે આ ગુજરાત સરકારના આંકડા છે કે ભાઈ ગુજરાત છે એ ઓલ ઇન્ડિયામાં નંબર વન છે બધી રીતે આર્થિક રીતે તો પગારમાં શા માટે હા એ જ સરકારને અમે પૂછીએ છીએ ને કે સાહેબ અમે તો કોરોના વોરિયર્સ છીએ આજે તમારું જે એક અંગ છીએ એક સામાન્ય માગણી છે એ માગણી એકદમ અમારી વ્યાજબી છે તો આ માગણીને સત્વરે પૂરી કરે અને અમે ગ્રામ્યની જનતાની પાછે અમે પાછા ફરીવાર ફિલ્ડમાં જઈને એની આરોગ્ય સેવાઓ પાછી અમે કન્ટિન્યુ કરી શકીએ હમણાં પોલીસના ઘણા બધા કર્મચારીઓ આવ્યા હતા ડીવાય લેવલના અધિકારી આવ્યા હતા અને એ કંઈ સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા તો શું લાગે છે તમારી તમારી માગ સ્વીકારવામાં આવશે કે તમે બધા સમાધાન કરી નહીં અમે અમારી વાત સ્પષ્ટતાથી કહી દીધી પોલીસ અધિકારી સાહેબોને પણ કહી દીધી કે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારશે નહીં ત્યાં સુધી અહીંયા સોળ હજાર કર્મચારીનો એક પણ કર્મચારી એ ઘરે પાછો નહીં જાય ગાંધીનગરને જ પોતાનું ઘર બનાવીને અહીંયા રહેશે અને પોતાની માંગ પર અડગ રહેશે આજુબાજુ તો કેટલી બધી પોલીસ છે અહીંયા મોબાઈલ નેટવર્ક નથી તો તમે કે તમારી વાત કેવી રીતે પહોંચશે ને આ તો અંદરનો ઘણો બધો વિસ્તાર છે અમારી અમારી આ વાત એક અમારો અવાજ એ મીડિયા છે અને આપ જે બીબીસી ન્યૂઝ આપણે અહીંયા અમારી સમક્ષ આવ્યું છે એ જ અમારો અવાજ છે આપ મીડિયાને પણ વિનંતી કે અમારો અવાજ ન ફક્ત ગુજરાતમાં પરંતુ આખા ભારતમાં અમારા અવાજ પહોંચાડે અને અમને ન્યાય અપાવે સરકાર અમને તો અન્યાય કરી જ રહી છે હક ના આપવાને કારણે પણ જે ગામડાની પ્રજા છે એને આરોગ્ય સેવાથી વંચિત રાખીને બહુ જ ખરાબ એની અસર થશે એટલે સરકાર અમારું તો નથી વિચારતી પણ એ નાગરિકને પણ નથી વિચારતી કે જેને અમારી સેવાની જરૂર છે અને સેવાથી વંચિત રાખે છે કયા પ્રકારની કામગીરી તમારી ગામે ગામ જઈને કયા પ્રકારની કામગીરી માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારથી લઈ બાળકનો જન્મ થાય એનું વેક્સિનેશન થાય એ બાળક મોટું થાય સ્કૂલ ગોઈંગ થાય ઇવન ત્યાં સુધી કે સોળ વર્ષનું બાળક થાય ત્યાં સુધીની તમામ સેવાઓ ઘેરે ઘેર ફરીને આરોગ્યના કર્મચારી સેવા પૂરું પાડે છે પ્લસ એનસીડી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એ પણ ઘેરે ઘેર ફરીને અમારા કર્મચારી એટલે કહેવાનું મિનિંગ શું કે જન્મથી લઈને જેટલું લાંબુ જીવે સો વર્ષ જીવે ત્યાં સુધીની તમામ સેવા આરોગ્યનું કર્મચારી આપે છે બીજા એવા ડિપાર્ટમેન્ટ છે કે જે અમુક સમય કે સંજોગ પૂરતું એ લોકોની સેવા હોય છે જ્યારે આરોગ્યની પાયાની સેવા કેવી છે કે જન્મથી લઈને મરણ સુધીની તમામ સેવા એક ને એક કર્મચારી પૂરી પાડે છે તો એને અન્યાય શા માટે અમને અન્ય કરે છે એનો મીનિંગ એ કે પ્રજાને અન્યાય થાય છે હા શું નામ છે તમારું કરુણા બેન ગોંડલ ત્યાંથી આવે ભાવનગરથી આવે એટલે તમામ આખા ગુજરાતમાંથી આજે છે ને આખા ગુજરાતના આરોગ્ય કર્મચારી ખૂણે ખૂણેથી અહીંયા ભેગા થયા છે એક પણ સબસેન્ટર કે એક પણ પીએચસી ના વ્યક્તિ અહીંયા બાકી નથી બધા જ આવ્યા છે અહીંયા બધા કર્મચારીઓ અને આ કયા ક્લાસ વન ટુ થ્રી કયા કયા લેવલ અમે ક્લાસ થ્રીની અંદર આવીએ છીએ પણ ધારો કે ક્લાસ થ્રીની અંદર જે કર્મચારીઓ હોય છે એની અંદર પગારવી સંગતતા શરૂ કરવાવાળી જ સરકાર છે જે સમજવું એ સમજે બાકી પગાર વિસંગતતા શરૂ કરવાવાળી સરકાર છે પહેલા નોતી સૌથી પહેલા આરોગ્યનો ગ્રેડ પે સૌથી સારો હતો એની જગ્યાએ અત્યારે સૌથી ખરાબમાં ખરાબ ગ્રેડ પે આરોગ્યનો છે સામાન્ય પબ્લિક કરતા પણ ઓછી તમે ઇન્કમ આપો છો અમને અને તમે કામ કરાવો છો 24 કલાકનું 24 કલાક જ્યારે વ્યક્તિ પાસે કામ કરતા હોય રાતના ફોન પણ અમે ક્યારે સીયુજી બંધ નથી કરી શકતા એનું રીઝન શું છે 24 કલાક માટે બંધાયેલા છે સીયુજી કાર્ડ આપવામાં સીયુજી કાર્ડ આપવામાં આવે છે અને 24 કલાક સુધી અમને સેવા અવિરત રાખવામાં આવે છે તમે વાત કરી રહ્યા છો કે સરકાર તમારી વાત નથી માનતી કોવિડમાં તમે કામ કર્યું પણ સરકારે તો કોવિડમાં તમારા માટે થાળી વગાડી કે પછી તમારા ઉપર ફૂલ વરસાવ્યા સરકારે અમારા માટે થાળી નથી વગાડી અમારા માટે થાળી વગાડી છે પબ્લિકે પુલો વરસાવ્યા છે પબ્લિકે અમે સરકારને દોષ નથી દેતા ત્યારે પરિસ્થિતિ એવી હતી બીજું કે અમે જે ફિલ્ડ વર્કના કર્મચારીઓ છીએ ને પીપીઈ કીટ પણ અમને અવેલેબલ નહોતી ઘરના માસ્ક અને સેનિટાઈઝર અમે ખરીદી અને એક એક ઘરે જઈ છે અને સેવાઓ આપી છે અમે એ નથી વિચાર્યું કે અમારા જીવને જોખમ છે કે અમારા પરિવારના જીવને જોખમ છે પણ સરકારના એક આદેશ પ્રમાણે અને અમારી કર્તવ્ય નિષ્ઠા પ્રમાણે અમે કામ કર્યું છે તો અમારે ગવર્મેન્ટ પાસે માગવાનું ન હોય એને અમને સામે ચાલીને આપવું જોઈએ અને અમે કોઈ ભીખ નથી માગી રહ્યા અમારો હક માગી રહ્યા છીએ અત્યારે છેતાલીસ છેતાલીસ દિવસ સુધી જો અહીંયા ટકી રહેવું પડતું હોય ને તો શરમ આરોગ્ય કર્મચારીઓને નહીં બાકી તમે સમજી ગયા છો કે કોને આવવી જોઈએ શું નામ છે તમારું મારું નામ પ્રફુલ્લ લિંબાચીયા છે હું પાટણ જિલ્લાથી આવ્યો છું પાટણથી આવ્યા છું અહીંયા સાહેબ આપણા પિસ્તાલીસ દિવસની અમારી હડતાલ છે અને અમે બધા જ હડતાલમાં જોડાયેલા જ છીએ સાહેબ આ અમારી લડત આજકાલની લડત નથી અમારી બે હજાર એક થી સતત માગણીઓ અમે કરતા રહ્યા છીએ આજે સાહેબ ઓગણીસો ને સિતોતેરમાં જ્યારે આરોગ્યનું માળખું બન્યું એમાં દરેક કર્મચારી દીઠ આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે ટીબી તો ટીબી વર્કર તો ટીબીનું કામગીરી કરતો તો મેલેરિયાનું તો મલેરિયાવા મલેરિયાવા વર્કર હોય તો મલેરિયાનું કામ કરતો તો આજે એક જ અલગ અલગ પ્રોગ્રામ લક્ષી એક જ ઘરમાં અલગ અલગ કર્મચારી દસ વખત જઈ શકતો તો એની જગ્યાએ ઓગણીસો પંચ્યાસીમાં કરતાર કમિટી જ્યારે બની એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ અલગ અલગ કર્મચારી જો અલગ અલગ પ્રોગ્રામ લઈને એક જ ઘરમાં જતો હોય તો એની જગ્યાએ એક જ પો એક જ વ્યક્તિ એક જ પોગ્રામ સાથે એક જ ઘરમાં જાય અને તમામે તમામ પ્રોગ્રામોનું પ્રેઝન્ટેશન કરી શકાશે